રુઝાન, આ આખા કેસને જોતા બેદરકારી કોની સમજી શકાય? માતા પિતાની, પોલીસની કે પછી જે કારનો માલિક છે તેની બેદરકારી, કોની બેદરકારી સમજી શકાય? આ તો આખા એક સંજોગ બન્યા છે. મેં સૌથી પહેલા ઓબ્વિયસલી માતા પિતાની બેદરકારી એટલી બધી એટલે નહીં કહી શકું, આમ ખરી કે લોકોએ ના સમજાવ ના હતે. નોર્મલી એવું રૂટીનમાં બાળકો રમવા જાય એટલે એવું રૂટીન લીધું હશે કે રમવા ગયો, જયારે ખોવાઈ ગયો ત્યારે મારે બેઝિકલી પોલીસે, આઈ એમ શ્યોર આજે એમ સાહેબે કીધું ચેતનભાઈએ કે ભાઈ શું બધા શોધ્યા ના ને તે, પણ આજની તારીખમાં બેઝિક બે ચીજ પર પોલીસ કામ કરે છે. એક મોબાઈલ નંબર પર ઓબ્વિયસલી બાળક પાસે તો મોબાઈલ હતો ને એટલે ના કરાય, તો બીજું સીસીટીવી ફૂટેજ. તો અગર કહેવામાં આવે છે કે બે દિવસ શોધ્યા, ત્રણ દિવસથી શોધી રહ્યા છે, તો ફૂટેજો તો પહેલા જ આ લોકો પોલીસના જે કોન્સ્ટેબલ છે ત્યારે આજુબાજુ જઈને ચેક કરે કે આ કે ફૂટેજ છે. ત્યારે ફૂટેજના અગર એક ફૂટેજ બી ત્યાં મળત કે બાળક આ રસ્તે નીકળ્યું છે, આઈ એમ શ્યોર આજની તારીખમાં તો બધા સોશિયલ સર્વિસ માટે, કારણ કે અમે બી સોશિયલ વોચ કામ કરીએ છીએ, કે બહાર અગર આપણી દુકાન કે ફેક્ટરી કે ઓફિસ હોય તો બહાર બે કેમેરા તો લગાવી દીધો હોય ફ્રીમાં. કારણ કે આ એક ગંભીર પ્રશ્ન, જો પોલીસ તરત જ એક્શનમાં આવી હોત અને તરત જ આને લાઇટલી લેવામાં આવ્યું ઇનિશિયલી, ભલે બે દિવસ લાગ્યા આ લોકોએ શોધ્યું, કેવી રીતે શોધ્યું મને ખબર નથી, પણ આ બેઝિક્સ જે હતા ઇન્વેસ્ટિગેશનના બેઝિક્સ જે આ લોકો કહે છે, તો બેઝિક્સ પર કામ ના થયું. જે બાળક મળ્યું પછી ફૂટેજ નીકાળ્યો, પણ એ પહેલા નીકળી જાત તો આ બાળક બચી જાત. અને ઓબ્વિયસલી અગર ત્રીજી વાત, અગર કારના માલિકની તમે વાત કરો છો તો હવે એમાં તો એ કહે છે કે એ ગુનો છે કે તમારે ફિલ્મ ના રાખવી જોઈએ, પણ એ સિવાય તો એની ગાડી પડી રહી હતી એટલે હવે એમાં તો ઇટ્સ અ બિગ ક્વેશ્ચન માર્ક ગુનેગાર.